वेलकम बेक टू साइंस क्लास। आपणे छेले प्रवेगनी व्याख्या सूत्र एकम जोया। प्रवेग छे एमां प्रवेगी गति, प्रतिप्रवेगी गति, नियमित गति, अनियमित गति, एनी माटे केवा प्रकारना टर्म्सनो उल्लेख थाय ए पण जोयुं। प्रवृत्ति जोई। हवे प्रवृत्तिनी नीचे उदाहरण नंबर 8.4 आपेलो छे। आजे आपणे त्यांथी शरूआत करीए। पाना नंबर 103, ઉદાહરણ નંબર 8.4 જો હું રકમ વાંચું છું, તમે પણ એમાં ધ્યાન રાખો કે સ્થિર અવસ્થામાંથી રાહુલ પોતાની સાયકલ ચલાવવાનું શરૂ કરે છે, 30 સેકન્ડમાં 6 મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે। હવે એ બ્રેક મારે કે જેથી વેગ ઘટી, 5 સેકન્ડની અંદર ઘટી અને 4 મીટર પ્રતિ સેકન્ડનો થઈ જાય છે। તો આ બંને કિસ્સામાં સાયકલના પ્રવેગની ગણતરી કરો। તો આપણે બંને કિસ્સાની વાત આમાં પુસ્તકમાં દાખલો ગણેલો છે, પણ છતાં અહીંયા ધ્યાન રાખો કે પ્રથમ કિસ્સામાં શું છે, કઈ કઈ વિગતો આપણને આપેલી છે એને તારવી। તો કે પ્રથમ કિસ્સાની અંદર એટલે કે સ્થિર અવસ્થામાંથી ગતિ ચાલુ કરે છે, એટલે પ્રારંભિક વેગ શરૂઆતમાં કઈ અવસ્થામાં હતો, સ્થિર। એટલે જ્યારે પણ સ્થિર અવસ્થા આપી હોય ત્યારે એનો પ્રારંભિક વેગ તમારે ઝીરો લેવાનો થાય, બરાબર। પછી એને તમે જુઓ કે અંતિમ વેગમાં જો એકમ મીટર પ્રતિ સેકન્ડ રાખ્યો હોય તો આનો પણ આપણે મીટર પ્રતિ સેકન્ડ લખી દેવાનો, અને જો કિલોમીટર પ્રતિ કલાક રાખ્યો હોય તો એ લખી દેવાનો, બરાબર। સાયકલ ચાલુ કરી 30 સેકન્ડમાં 6 મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે, એટલે અંતિમ વેગ V બરાબર 6 મીટર પ્રતિ સેકન્ડ। મને આમ લખવાની ટેવ છે, આમ લખો તો પણ ચાલે। અને સમય તો કે 30 સેકન્ડ। તો પ્રવેગની ગણતરી કરવાની છે। તો આગલા ચેપ્ટર વિડીયોમાં આપણે જોયું કે પ્રવેગ A બરાબર વી માઇનસ યુ છેદમાં ટી। આ સૂત્રમાં હવે આપણે કિંમતો મૂકી દઈએ। વી આપ્યો છે આપણને 6, યુ આપ્યો છે આપણને 0, ટી સમય 30 સેકન્ડ, એટલે 6ના છેદમાં 30, 6 પંચા 30, 1ના છેદમાં 5 ને પોઈન્ટમાં ફેરવીએ એટલે 0.2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। એટલે પ્રથમ કિસ્સાની અંદર પ્રવેગનું મૂલ્ય આપણને મળે છે 0.2 મીટર પ્રતિ સેકન્ડ, તમે પુસ્તકની અંદર પણ જોઈ લો। બીજો કિસ્સો આપ્યો છે, એની વિગતો શું આપી છે એ પણ જોઈ લઈએ। તો હવે બીજા કિસ્સામાં એ અત્યારે 6 મીટર, જે પહેલાં તમને વેગ આપ્યો તો 6 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરી રહ્યો હતો, પછી બ્રેક મારી અને વેગ ઘટી ગયો, એટલે બીજા કિસ્સાની શરૂઆતમાં એનો વેગ જે છે એ આ હતો। તો બીજા કિસ્સા માટે એ યુ પ્રારંભિક વેગ તરીકે ઓળખાશે, 6 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર। પછી એણે બ્રેક મારી એટલે 5 સેકન્ડમાં ઘટી અને વેગ 4 થઈ ગયો, તો જે થઈ ગયો છે એને અંતિમ કહેવાય, મીટર પ્રતિ સેકન્ડ કેટલો થઈ ગયો, તો કે 4 મીટર પ્રતિ સેકન્ડ। એટલો થવા માટે કેટલો સમય લાગ્યો, તો કે 4 સેકન્ડ લાગે, સોરી 5 સેકન્ડ લાગે છે, બરાબર। હવે આપણે પાછી ફરીથી પ્રવેગની ગણતરી કરવાની છે। તો પ્રવેગ A બરાબર વી માઇનસ યુ છેદમાં ટી, સૂત્ર સેમ રહેશે, વી આપણને 4 છે, યુ 6 છે, સમય 5 છે। જો જોઈએ, આપણે આ પણ આગલા લેક્ચરમાં જોયું હતું કે જ્યારે યુ વધુ હોય વી ઓછા હોય તો પ્રવેગનું મૂલ્ય ઋણ આવે છે, પદાર્થ પ્રતિ પ્રવેગી ગતિ કરે છે, એટલે કે માઇનસ 2/5, બરાબર। એને પોઈન્ટમાં ફેરવીએ તો તમને મળી જશે એ બરાબર માઇનસ 0.4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। તો આપણે બંને કિસ્સા માટે પ્રવેગની ગણતરી કરી નાખી। હવે આવા દાખલાઓ તમારે આપે જ છે, નીચે પણ આપ્યો છે,
પ્રશ્નો આપ્યા છે ને એમાં પહેલો પ્રશ્ન આપ્યો છે એ જો કે તમે કોઈ વસ્તુની બાબતમાં ક્યારે કહી શકો કે તે અચળ પ્રવેગથી ગતિ કરે છે. જો અહીંયા અહીંયા પહોંચ્યા પછી એના વેગ 6 મીટર પ્રતિ સેકન્ડ જળવાઈ રહે, એ બ્રેક લઈને મારે કે વધુ ઝડપથી પેડલ લઈને મારે અથવા તો ટુ વ્હીલર બાઇક લઈને જતો હોય તો એ લીવર દબાવે નહીં, અને ફોર વ્હીલર હોય તો ધારો કે એક્સિલેટર તે દબાવે નહીં, તો એનો વેગ એક સરખો જળવાઈ રહે છે. તથા એ દિશાએ બદલે નહીં, સુરેખ પથ ઉપર સીધે સીધો હાઈલો જાય તો એ અચળ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. તો આપણે આગળ જોયું કે જ્યારે વેગના ફેરફારનો દર શૂન્ય થાય, એટલે કે સમય સાથે વેગ બદલાતો ન હોય, તો પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. એટલે ત્યાં તમારે ઉમેરી દેવાનું કે જો કોઈ વસ્તુ, જવાબ લખી નાખો ત્યાં એ છે, એમાં અહીંયા લખું છું બોર્ડ ઉપર કે પહેલા સવાલનો જવાબ શું થશે, તો કે જવાબ કે જ્યારે વસ્તુનો વેગ સમય સાથે બદલાતો ન હોય, વેગનો ફેરફાર જ્યારે વસ્તુના વેગમાં નો ફેરફાર સમય સાથે બદલાતો ન હોય, ટૂંકમાં પ્રવેગ બદલાતો ન હોય, એક સરખો પ્રવેગ જળવાઈ રહેતો હોય, ત્યારે તે અચળ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. બીજો સવાલ એમ કીધો છે તે અસમાન પ્રવેગથી ગતિ કરે છે એમ ક્યારે કહેવાય, તો આનાથી ઉલટું, જ્યારે વસ્તુનો વેગનો ફેરફાર સમય સાથે બદલાતો હોય, એટલે કે પહેલાં વેગ છે 2 વધ્યો, પછી 4 વધ્યો, પછી 3 વધ્યો, પછી 2 ઘટ્યો, એમ વધઘટ થતી હોય ત્યારે, એટલે કે વેગમાં થતો ફેરફાર એ સમય સાથે બદલાયા કરતો હોય, એટલે કે પ્રવેગનું મૂલ્ય બદલાયા કરતું હોય, તો પદાર્થ અચળ પ્રવેગથી એટલે કે અસમાન પ્રવેગથી ગતિ કરે છે તેમ કહેવાય. તો એ તમને જાતે આની ઉપરથી લખતા આવડવું જોઈએ, લખી નાખજો. ફરીથી એક વખત બોલું છું, ધ્યાન રાખો કે જ્યારે વસ્તુના વેગનો ફેરફાર સમય સાથે બદલાયા કરતો હોય, એટલે કે પ્રવેગનું મૂલ્ય બદલાતું હોય, એ ન હોય છે એની જગ્યાએ શું કનાકોનું હોય, ત્યારે પદાર્થ અસમાન પ્રવેગથી ગતિ કરે છે તેમ કહેવાય. સારું, હવે બીજો સવાલ છે ને એમાં દાખલો છે, બરાબર, આપણે દાખલાની રકમ જોઈએ, એમાંથી મૂલ્ય તારવીએ અને પછી ગણતરી કરીએ. દાખલામાં એમ કીધું છે કે એક બસની ગતિ 5 સેકન્ડમાં 80 કિલોમીટર પ્રતિ કલાકથી ઘટીને 60 કિલોમીટર પ્રતિ કલાક થઈ જાય છે, તો બસની ગતિ પહેલાં કેટલી હતી અને પછી કેટલી થઈ જાય, એના આધારે તમારે પ્રારંભિક વેગ અને અંતિમ વેગ તારવતા આવડવું જોઈએ. સમય તો 5 સેકન્ડ આપી દીધો છે કે ટી બરાબર 5 સેકન્ડ. હવે પ્રારંભિક વેગ યુ, તો પહેલાં 80 હતો અને 60 થઈ ગયો, તો 80 છે કિલોમીટર પ્રતિ કલાક, એ શું થઈ ગયો, પ્રારંભિક વેગ. પણ અહીંયા હંમેશા યાદ રાખો સમય સેકન્ડમાં આપ્યો છે, તો વેગ છે એ કિલોમીટર પ્રતિ કલાકમાં લઈને પ્રવેગની ગણતરી થઈ શકે નહીં, એને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું પડે. તો આપણે એની પહેલાં એક વિડીયો છે એમાં મેં તમને કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટેનું શીખવાડ્યું છે કે 80 ગુણ્યા ઉપર શું લખવાનું 10, નીચે શું લખવાનું, સોરી
पांच, नीचे शू लखवानू अढ़ार। मीटर प्रति सेकंड नहीं खबर पड़ती, धारो कि नहीं ख्याल, तो किलोमीटर ना यहाँ ऊपर लखी नाखवाना हजार, अने कलाक नहीं 3600 सेकंड नीचे लखी नाखवानी, पछी एने चेन्ज करवानो। तो 80 किलोमीटर प्रति कलाकमांथी मीटर प्रति सेकंड में फेरवू छे, छेद उड़ाड़ी दईए आपणे, बराबर 2 9 18 थी जाए, अने आ 40, 4 5 20 એટલે કે 200 છેદમાં 9 મીટર પ્રતિ સેકન્ડ, એને આપણે પોઈન્ટમાં પણ ફેરવી દઈએ તો ચાલે, પરંતુ આપણે જ્યારે છેલ્લી ગણતરી કરીએ ત્યારે અંતિમ જવાબને પોઈન્ટમાં ફેરવીએ તો એ આપણા માટે સહેલું પડે, વચ્ચે વચ્ચે દરેક વખતે પોઈન્ટમાં ફેરવવાનો સમય બગાડવાનો નહીં। અંતિમ વેગ v બરાબર 60 કિલોમીટર પ્રતિ કલાક, સેમ આની જેમ આપણે એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી દઈશું, 60 × 5 / 18 મીટર પ્રતિ સેકન્ડ, સેમ છેદ ઉડાડી દઈએ, 6 5 13 15 એટલે કે 150/9 મીટર પ્રતિ સેકન્ડ। હવે આપણે સૂત્ર છે એમાં કિંમત મૂકી દઈએ કે પ્રવેગ એ બરાબર વી માઇનસ યુ / ટી, વી કેટલા છે તો કે 150/9 ઓછા યુ કેટલા છે 200/9 અને સમય કેટલો છે 5 સેકન્ડ, બરાબર। હવે જો અંશમાં બંનેના છેદમાં 9 છે એટલે બંને સમછેદી કહેવાય, તો એ અંશનો છેદ ક્યાં આવી જશે છેદમાં, અને બંનેના અંશ છે એની સરવાળા બાદબાકી થશે, એટલે કે 150માંથી તો 200 જશે નહીં, 200માંથી 150 ગયા એટલે 50, અને મોટા પદ હોય એની નિશાની લાગે એટલે માઇનસ, તો માઇનસ 50 ઉપર રહ્યા, નીચે શું આવી ગયા 5 તો હતા જ તે, બીજા 9 આવી ગયા, બરાબર। હવે એનો છેદ ઉડાડી દઈએ, 10/9 પોઈન્ટમાં ફેરવી દઈએ, હવે પોઈન્ટમાં ફેરવવાનું, 10/9 છે તો 9 × 1 = 9, પછી 1 વધશે એટલે દર વખતે 1 1 આવ્યા જ કરશે એટલે -1.11 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। જો અહીંયા ઋણ નિશાની શું કામ આવી, તો કે બ્રેક મારી તો વેગનો ઘટાડો થયો, પહેલાં વધુ વેગ હતો એમાંથી ઘટી ગયો, એટલે જ્યારે પણ વેગમાં ઘટાડો થાય ત્યારે પ્રવેગનું મૂલ્ય ઋણ આવે, યાદ રાખવાનું, બરાબર। પ્રવેગની દિશા છે ગતિની વિરુદ્ધ દિશામાં આવે ત્યારે પ્રવેગ છે એનું મૂલ્ય ઋણ આવે। તો આ દાખલો છે તમે પોઝ કરી અને ઉતારી લો, ફેરબુકમાં લખવાનો છે। પછી પણ એક દાખલો છે કે એક ટ્રેન રેલવે સ્ટેશનથી ગતિનો પ્રારંભ કરે છે, અચળ પ્રવેગથી ગતિ કરે છે, જો અહીંયા પણ પ્રવેગ બદલાતો નથી એમાં પણ પ્રવેગ બદલાતો નથી, 10 મિનિટમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પ્રાપ્ત કરે છે, તો અહીંયા એ ગતિનો પ્રારંભ કરે છે એટલે શરૂઆતમાં સ્થિર હતી એવું સ્વીકારી, અને આપણે પ્રારંભિક વેગનું મૂલ્ય શું લેવાનું, 0, બરાબર 0 લઈ લઈએ, પ્રારંભિક વેગ છે 0, બરાબર। હવે અહીંયા આપણે પ્રવેગની ગણતરી કરીએ ને એટલે હંમેશા માટે એકમ મીટર પ્રતિ સેકન્ડ જ રાખવાની, સમય 10 મિનિટ આપી છે, મિનિટ છે તો એને સેકન્ડમાં ફેરવવી પડશે એટલે 1 સેકન્ડમાં એટલે 1 મિનિટમાં 60 સેકન્ડ છે, તો 10 × 60 = 600 સેકન્ડ, એટલે 600 સેકન્ડ થઈ ગયો, યુ 0 થઈ ગયા। હવે વી તો કે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પ્રાપ્ત કરે છે, કિલોમીટર પ્રતિ કલાકને પાછું મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય એટલે 5/18 વડે ગુણી નાખીએ, બરાબર। ફરીથી આપણે છેદ ઉડાડી દઈએ, 2 9 18 થી જશે, અને અહીંયા 20 5 2 10 એટલે 100/9
મીટર પ્રતિ સેકન્ડ. આ સોના છેદમાં 9 છે, આ 0 છે અને આ 600 છે. કિંમત મૂકી દઈએ, પ્રવેગનું સૂત્ર આપણી પાસે હાજર જ છે. V એટલે સોના છેદમાં 9, U એટલે 0. તો સોના છેદમાં 9 માઇનસ 0 આખાના છેદમાં 600. જો 0 સાથે સરવાળો બાદબાકી કરો એટલે સોના છેદમાં 9, સોના છેદમાં 9 જ રહેશે અને આ છેદનો 9 છેદમાં આવી જશે, એટલે કે 100 છેદમાં 9 ગુણ્યા 600, 90×54, 1/54 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર, પોઈન્ટમાં ફેરવવાનું હોય તમને આવડી ગયું છે, પોઈન્ટમાં ફેરવી જવાબ લખી નાખજો. તો આવી રીતે પ્રવેગના દાખલાઓ શોધાય છે. આને આપણે મિનિટ કિલોમીટર પ્રતિ મિનિટમાં પણ ફેરવી શકીએ. એની માટે અહીંયા આપણે ચેન્જ કરવો પડે, કિલોમીટર સેમ રહેવા દેવા. આપણે છેદમાં કલાકને મિનિટમાં ફેરવવી હોય તો 60 વડે ભાગવું પડે. બરાબર, એટલે તમને બાજુમાં એ પદ્ધતિ પણ શીખવાડ કે આ મિનિટ આપણે સેમ રાખીએ છીએ. બરાબર, અને પણ આપણે કિલોમીટર પ્રતિ મિનિટ લખી નાખીએ છીએ. અને કિલોમીટર પ્રતિ મિનિટમાં ફેરવીએ એટલે ખાલી કલાક છે એને મિનિટમાં ફેરવીએ છીએ, એટલે છેદમાં જ ફેરફાર કરવાનો રહે, અંશમાં કાંઈ ફેરફાર કરવાનું રહે નહીં. બરાબર, એટલે 40×1/60, તો આ શું થઈ જશે, કિલોમીટર પ્રતિ મિનિટ 2/3, તો વીનું મૂલ્ય શું મળી જશે, 2/3 કિલોમીટર પ્રતિ મિનિટ. જો આ પેરેલલ દાખલો ગણું છું, બીજી રીતે પણ તમને ગોતતા આવડે એટલા માટે કે એકમમાં કેમ ફેરફાર કરાય સમજૂતી આવે. 11-12 સાયન્સમાં કાઇનેટિક આવે, ફિઝિક્સની અંદર ગતિ ઊર્જા વાળો આખો પાઠ આવે છે, ત્યારે આવા દાખલા આવશે, તો ત્યારે તમને આવડે ને એટલા માટે. હવે આ જ કિંમતો આપણે અહીંયા મૂકી દઈએ ફરેથી, કે વી શું લેવાનું કીધું છે, તો કે 2/3, યુ તો 0 જ છે અને એના છેદમાં હવે ટી 600 નહીં લખીએ, સેકન્ડ નહીં લખીએ, શું લખશું, મિનિટ 10, એટલે 2/3×10, 2×5 10, 5×3 15, 1/15 મીટર પ્રતિ, સોરી હવે આપણો એકમ શું થઈ ગયો છે, કિલોમીટર પ્રતિ મિનિટનો સ્ક્વેર. આવી રીતે થાય. બરાબર, આ ગણવાની જરૂર નથી અત્યારે તમારે ફેરબુકમાં કે આ લખવાનું નહીં, પણ એકમ પ્રમાણે પણ તમને ફેરફાર કરતા આવડવું જોઈએ. બરાબર, તો અહીંયા આપણે તો 2 દાખલાઓની ગણતરી કરીને એવા દાખલાઓ સ્વાધ્યાયમાં પણ આપ્યા છે, તમે પ્રયત્ન કરો. કાલે આપણે આલેખીય નિરૂપણ જોશું આની પછીના પીરિયડમાં. હવે એમાં સ્વાધ્યાયમાં છે સ્વાધ્યાય પાના નંબર 112, એમાં સ્થાનાંતરવાળો દાખલો મેં તમને હોમવર્કમાં આપ્યો હતો, ગણતા આવડ્યું હશે. બરાબર, નહીં આવડ્યું હોય તો પછી હજુ આપણે સ્વાધ્યાય સોલ્વ કરવાનો બાકી છે, કરશું. ત્રીજો દાખલો છે અબ્દુલ ગાડી દ્વારા જે સરેરાશ ઝડપવાળો છે ને એ તમે જોજો. ત્રીજો દાખલો બાકીના છે એને, ફક્ત ત્રીજો દાખલો છે એને પ્રયત્ન કરજો. બરાબર, તો આજે આપણે એટલું રાખીએ. નાના નાના પીરિયડ એટલે રાખું છું કે ગણતરીવાળા છે ને સમજતા વાર લાગે, એકસાથે એટલું બધું ભણાય નહીં. ઓકે.